આજે આ તમામ સવાલો છે, ઘટના છે માતરના ધારાસભ્યની. મેં તમને શરૂઆતથી કીધું, સૌથી પહેલા આપણી સાથે એ માતરના ધારાસભ્ય જોડાયા છે કિશનસિંહ સોલંકી. કિશનસિંહ, હું તમને એક સવાલ પૂછવા. કિશનસિંહ, યસ, કેસરીસિંહ કિશનસિંહ અહીંયા આપણી સાથે સ્ટુડિયોમાં છે. કેસરીસિંહ સોલંકી, સૌથી પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે આજે માતરના 81,500 જે લોકોએ તમને મત આપ્યા છે એ ખરેખર શરમ અનુભવે છે. તમે કોઈ પણ જવાબ આપો, બોલો, તમને પોતાને આજે શરમ આવે છે કે તમે ત્યાં એક રિસોર્ટમાં જુગાર રમતા હતા? જે ગઈકાલની જે પણ ઘટના બની છે એ બિલકુલ ખોટી છે, ને ઘટનાની અંદર મને એ રીતે હું પાવાગઢ ધામે મહાકાળી માતાજીના દર્શને જઈ રહ્યો હતો. સાંજનો ટાઈમ હતો, થોડો લેટ પડ્યો, ટાઈમે ઉપર દર્શન કરવા ના જઈ શક્યો, એના લીધે થઈને મારે રિસોર્ટમાં જવું પડ્યું. કેસરીસિંહ, તમને એ ખબર છે કે ગુજરાતનો સામાન્ય માણસ પોતાની સામે કોઈ લુખો એને જે પરેશાન કરતો હોય ને, તો એ એફઆઈઆર નોંધાવવા માટે કેટલા પ્રયત્નો કરતા હોય છે, અમારી પાસે અરજીઓ આવતી હોય છે, એ રાજ્યપાલને મોકલે, મુખ્યમંત્રીને મોકલે, ગૃહમંત્રીને મોકલે, ડીજીપીને મોકલે ને બધા મીડિયામાં મોકલે, અને તોય આવા લુખાઓ સામે એક એફઆઈઆર નહીં થઈ શકતી. તમારી સામે કેવી રીતે થઈ? 26 જણા છો તમે, અને એમાંથી 18મા નંબરના આરોપી પોલીસે તમને બનાવ્યા. તો તમે જે જે શાસનમાં તમે જે મુખ્ય તમે છો ધારાસભ્ય, અને જે મંદિરમાં જઈને તમે બેસો ત્યાં તમારી સરકાર છે, અને એ જ સરકારને એ જ પોલીસ તમારી સામે એફઆઈઆર નોંધે, એમ કહો તમે કે તમે ત્યાં ત્યાં જુગાર નહોતા રમતા? ના, એ વાત જ ખરેખર ખોટી છે. હું તે દર્શન કરવા માટે જયો ને, આખી વાત બનાવી દીધેલી વાત છે, તમે સમજો. અને જયો, મારી વાત સાંભળો, જયો, જો રમાડવા વાળાએ જો રૂમ રાખેલી હોત તો મારે રૂમ શું કરવા લેવી પડત? તો મારે તો સીધી ચાવી જ આપત, તો મારે રૂમમાં જઈને રોકાવાનું હતું ને. એટલે આ બધી જે તમે બહાનાબાજી કરો છો, એટલે કદાચ પોલીસ સમજતી હશે, ગુજરાતની જનતા જે છે ને એને બરાબર ખબર પડે છે. હાઈકોર્ટમાં જઈને કોશ કરાવો, પિટિશન કરો, કરો હાઈકોર્ટમાં કેસ, પોલીસ સામે કરો કેસ, તમારું નામ કઢાવો. તમારું નામ એફઆઈઆરમાં કેમ લખવા બધું નહોતું? તો એવું મળવાનું શું કારણ? ઓકે, સારું, તમારો રોલ અહીંયા સુધી જ હતો ભાઈ, એમને ડિસ્કનેક્ટ કરશું.